નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એનવીએસ ગ્રુપ ઓફ સ્કૂલ ધોરણ દસ વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ આઠ કુદરતી સંસાધનો એમાં સેશન નંબર એકમાં ભાગ નંબર ત્રણમાં મિત્રો આપણે જોવાનું છે જોઈએ મિત્રો ભાગ નંબર ત્રણની અંદર જમીનના પ્રકારો આગળ મિત્રો બીજા ભાગની અંદર આપણે જમીન જમીન નિર્માણ કઈ રીતે થાય એ વિશે વાત કરી આ ભાગની અંદર મિત્રો જમીનના પ્રકારો વિશે વાત કરવાની છે જોઈએ કેટલા જમીનના પ્રકારો છે હાલમાં ભારતીય કૃષિ સંશોધન પરિષદ આઈ સી એ આર દ્વારા મિત્રો કદાચ આપને પરીક્ષાની અંદર આઈ સી એ આરનું પૂરું નામ પૂછે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રિકલ્ચર રૂરલ રિસર્ચ એ ફૂલ ફોર્મ નામ થાય છે મિત્રો યાદ રાખજો એ એક કૃષિ સંશોધન કરનારી એક સંસ્થા છે મિત્રો યાદ રાખજો જમીન છે જમીનને આઠ પ્રકાર પાડવામાં આવ્યા છે કૃષિ સંશોધન પરિષદ આઈ સી એ આર ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રિકલ્ચર રૂરલ રિસર્ચ આ સંસ્થા જમીનને જુદા જુદા આઠ પ્રકાર પાડવામાં આવ્યા છે મિત્રો તો એ આઠે આઠ પ્રકાર વિશે વાત કરીએ અહીંયા પહેલાં આપણને કાપની જમીન બતાવી છે મિત્રો અહીંયા જે ચિત્રની અંદર બતાવે છે કાપની જમીન ત્યાર પછી મિત્રો રાતી જમીન લાલ પ્રકારની જમીન ત્યાર પછી જોઈએ તો કાળી જમીન કાળા પ્રકારની જમીન લેટેરાઇટ જમીન રણ પ્રકારની જમીન પર્વતીય જમીન જંગલ પ્રકારની જમીન અને દલદલ કે પીટ પ્રકારની જમીન મિત્રો અહીંયા આપણને આઠે આઠ પ્રકારના જમીનના નામ એના ચિત્ર અને આપણે જોયું હવે એ આઠે આઠ પ્રકાર જમીનમાં કેવા પ્રકારની જમીન હોય કયા કયા તત્વો છે બરાબર કયા વિસ્તારમાં છે કયા કયા પાકો થાય છે એ વિશે મિત્રો વિગતવાર આપણે અભ્યાસ કરીએ એમાં પહેલી જમીન છે કાપની જમીન મિત્રો વાત જમીન 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 એટલે કેવી ફળદ્રુપ જેને કહેવાય કે છોડ એમાં ઉગાડો વાવો અને એ સરસ મજાનો ઉગી નીકળે કાપની જમીન કહેવામાં આવે છે અથવા ફળદ્રુપ કે જમીનની ફળદ્રુપતા પાકને જોવે એવા પોષક તત્વ જમીનને કાપની જમીન અથવા ફળદ્રુપ જમીન કહેવામાં આવે છે મિત્રો આ પ્રકારની જમીન ભારતમાં કુલ ક્ષેત્રફળમાં તેતાલીસ ટકામાં જોવાયેલી અથવા ફેલાયેલી જોવા સો ટકા જમીન વિસ્તારની અંદર આઠ પ્રકાર છે આઠ પ્રકારમાં કાપની અથવા ફળદ્રુપ જમીન છે મિત્રો એ જમીન વિસ્તારમાં તેતાલીસ ટકામાં ફેલાયેલી જોવા મળે છે

અને ઉત્તર ભારતના મેદાન દક્ષિણ ભારતમાં નર્મદા તાપી મહાનદી ગોદાવરી કૃષ્ણા કાવેરી ખીણ પ્રદેશમાં અને તે પૈકી મહાનદી ગોદાવરી કૃષ્ણા અને કાવેરીના મુખ ત્રિકોણ પ્રદેશ જ્યાંથી મુખ ત્રિકોણ એટલે જ્યાંથી નદીઓ શરૂ થાય ત્યાંથી લઈ તે પ્રદેશમાં આ પ્રકારની જમીન જોવા મળે છે ટૂંકમાં આ ઉપરથી એક નીકળી શકે કે જમીન છે મોટા ભાગે નદી કિનારે જોવા મળે છે બ્રહ્મપુત્રાના ખીણ પ્રદેશથી પશ્ચિમમાં સતલુજ નદી બરાબર ઉત્તર ભારતના મેદાન છે બધા તમે જો મોટાભાગની બારે માસ વહેતી નદી હોય એને કારણે ફળદ્રુપ મેદાનો જોવા મળે છે નર્મદા તાપી મહા ગોદાવરી કૃષ્ણા કાવેરી બરાબર આ બધી નદીઓ છે એના મુખ ત્રિકોણ પ્રદેશ હોય અથવા જ્યાં વહેશે બધી જગ્યાએ કાપના મેદાનો જોવા મળે છે ફળદ્રુપ મેદાન પ્રદેશ જોવા મળે છે અને આથી કુલ વિસ્તારમાંથી તેતાલીસ ટકા વિસ્તાર કાપની જમીન જોવા મળે છે મિત્રો કાપની જમીનનું નિર્માણ નદીઓ દ્વારા નિરપેક્ષ કાપતી આભારી છે મિત્રો યાદ રાખજો કાપની જમીન નદીના નિરપેક્ષ એટલે કે તણાયેલા કાપને આભારી છે જ્યાં પ્રવાહ ગતિ પાણીનો વેગ વધારે છે ત્યાંથી કાપ ઢસડાય અને જ્યાં ગતિ ધીમી પડે ત્યાં ધીમે દરમિયાન બેસી કાપ અને આખું મેદાન પ્રદેશનું નિર્માણ થયું હોય એવા નદીને આભારી માનવામાં આવે છે મિત્રો આ જમીનમાં પોટાશ ફોસ્ફરિક એસિડ ચૂનાનું પ્રમાણ વધારે જોવા મળે છે કાપની જમીનમાં કયા કયા તત્વો હોય પોટાશ ફોસ્ફરિક એસિડ ચૂનાનું પ્રમાણ વધારે કાપની જમીનમાં જોવા મળે છે મિત્રો જ્યારે નાઇટ્રોજન અને હ્યુમન્સની માત્રા ઓછા પ્રમાણમાં હ્યુમન્સ એટલે કે ભેજની આમ કહેવાય ને અમુક તત્વ છે એની નાઇટ્રોજન એ ઓછી માત્રા છે અથવા જોવા મળે છે તો એ માટે ખાસ કરીને આ જમીનમાં કઠોળ વર્ગના પાક વાવીને નાઇટ્રોજન અને હ્યુમન્સનો ઉપયોગ વધારો કરી શકાય છે મિત્રો યાદ રાખજો કે કાપની જમીનમાં પોટાશ ફોસ્ફરિક એસિડ અને સૂનાનું પ્રમાણ તો પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે નાઇટ્રોજનનું પ્રમાણ ઓછું છે તો નાઇટ્રોજનના પ્રમાણનો ઉમેરો કરવા તમને ખબર છે કે કઠોળ વર્ગના પાક જમીનમાં વાવો તો કઠોળ વર્ગના પાકની અંદર મૂળમાં ગાંઠ થાય છે એ નાઇટ્રોજનની હોયને જમીનમાં વડવાથી જમીનની અંદર નાઇટ્રોજનમાં ઉમેરો કરે છે આ પ્રકારની જમીન કયા કયા પાકો લેવાય મિત્રો ઘઉં ચોખા શેરડી શણ કપાસ મકાઈ તેલીબિયા વગેરે પાકો લેવાય છે કયા પ્રકારની જમીનમાં કાપની જમીનની અંદર મિત્રો આ પ્રકારના પાકો લેવામાં આવે છે ત્યાર પછી મિત્રો બીજા પ્રકારની જમીન જોઈએ રાતી જમીન જેને આપણે લાલ પ્રકારની જમીન તરીકે પણ ઓળખીએ છીએ રાતી અથવા લાલ જમીન ભારતના કુલ ક્ષેત્રફળમાં મિત્રો લગભગ ઓગણીસ ટકા લાલ જમીન ફેલાયેલી છે યાદ રાખજો કાપની જમીન છે છે રાતી જમીન કુલ વિસ્તારમાં ઓગણીસ ટકા વિસ્તાર જમીન લાલ જમીન લાલ પ્રકારની જમીન જોવા મળે છે જ્યાં પર્વતીય વિસ્તાર હોય ને મિત્રો ખાસ કરીને લાલ પ્રકારની લાલ પ્રકારની માટી કઈ તો કે ઈટ ઇટ તમે જો પ્રકારની માટીમાંથી બને છે બરાબર જમીન જમીન છે છે એ મિત્રો લાલ પ્રકારની જોવા મળે દક્ષિણના દીપકલ્પીય અથવા તમિલનાડુ માંડીને ઉત્તરમાં બુલંદ ખંડ સુધી અને પૂર્વમાં રાજમહેલની ટેકરીઓ પશ્ચિમમાં ક સુધી તે વિસ્તરેલી જોવા મળે છે કોણ લાલ પ્રકારની જમીન કયા કયા વિસ્તારમાં દક્ષિણના દીપકલ્પીય તમિલનાડુ ઉત્તરમાં બુલંદખંડ પૂર્વમાં રાજમહેલની ટેકરીઓ પશ્ચિમમાં કસુંદી આ બધા વિસ્તારોમાં મિત્રો લાલ પ્રકારની જમીન વિસ્તરેલી એટલે કે ફેલાયેલી જોવા મળે છે તદઉપરાંત રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં પણ લાલ પ્રકારની એટલે કે આ પ્રકાર એટલે કે લાલ પ્રકારની જમીન જોવા મળે છે લાલ 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 પ્રકારની 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 જમીનમાં આ એટલે મિત્રો જમીનમાં ફેરિક ઓક્સાઇડની હાજરીને કારણે તેનો રંગ લાલ બને છે કયો ફેરિક ઓક્સાઇડની હાજરીને કારણે ફેરિક ઓક્સાઇડ નામનું તત્વ લાલ પ્રકારની જમીનમાં વધારે જોવા મળે છે આથી તે જમીન લાલ પ્રકારની જોવા મળે છે અને લાલ પ્રકારની નીચે જતા તે પીળા રંગમાં ફેરવાય છે લાલ પ્રકારના ફેરિક ઓક્સાઇડનું પ્રમાણ ઓછું થાય ને એટલે મિત્રો પીળા રંગની જોવા મળે છે આ જમીનમાં ચૂનો કાંકરા અને કાર્બોનેટ મળી આવતા નથી લાલ પ્રકારની જમીનમાં ચૂનો પછી કાંકરા એટલે કે મોટા પથ્થર અથવા કાર્બોનેટનો તત્વ અથવા વસ્તુ જોવા મળતી નથી કયા પ્રકારની લાલ પ્રકારની જમીનમાં મોટા ભાગે આ જમીનમાં મેગ્નેશિયમ મેગ્નેશિયમ ફોસ્ફેટ નાઇટ્રોજન અને પોટાશની ઉણપ જોવા મળે છે આ બધા તત્વો ઓછા માત્રામાં જોવા મળે છે મિત્રો આ પ્રકારની જમીનમાં ખાસ કરીને કયા પાકો લેવામાં આવશે લાલ પ્રકારની જમીનની અંદર બાજરી કપાસ ઘઉં જુવાર અળસી અળસીનો મુખવાસ આવે ને મિત્રો એ અળસી મગફળી બટાટા

કાળી અથવા રેગુર પ્રકારની જમીન ભારતના કુલ ક્ષેત્રફળમાં લગભગ પંદર ટકા ક્ષેત્રફળમાં ફેલાયેલી છે મિત્રો ત્રણ પ્રકાર જોયા પેલી કઈ જોઈ કાપની જમીન સેતાલીસ ટકા લાલ જમીન ઓગણીસ ટકા અને કાળી જમીન પંદર ટકા કુલ વિસ્તારમાં જોવા મળે છે મિત્રો આ જમીનનો ઉદભવ દખણના લાવાચી પથરાયથી થાય છે મિત્રો યાદ રાખજો કાળી જમીન છે ને દખણની અંદર ઉદભવતા લાવા રસ એને કારણે જોવા મળે છે સમગ્ર મહારાષ્ટ્ર પશ્ચિમથી મધ્યપ્રદેશ આંધ્રપ્રદેશ અને કર્ણાટકના કેટલા ભાગોમાં અથવા જગ્યાએ આ પ્રકારની એટલે કે કાળા પ્રકારની જમીન જોવા મળે છે મિત્રો ગુજરાતમાં કયા કયા જગ્યાએ સુરત ભરૂચ નર્મદા વડોદરા તાપી ડાંગ વગેરે જિલ્લાઓમાં આ પ્રકારની એટલે કે કાળા પ્રકારની જમીન જોવા મળે છે મિત્રો આ જમીનના નિર્માણમાં લાવાકીય ખડકો અને આબોહવાની ભૂમિકા ખૂબ જ મહત્ત્વની છે કાળા પ્રકારની જમીનની એક લાવાકીય ખડક લાવારસ નીકળવાને કારણે જમીન કાળા પ્રકારની જોવા મળે છે બીજું આબોહવાની અસર પણ કાળા પ્રકારની જમીન કાળી જમીનમાં જોવા મળે છે આ પ્રકારની જમીનમાં લો ચૂનો કેલ્શિયમ પોટાશ એલ્યુમિનિયમ મેગ્નેશિયમ કાર્બેટનું પ્રમાણ વધુ જોવા મળે છે આ બધા તત્વો કાળા પ્રકારની જમીનમાં વધારે કાળી જમીનમાં સૌથી વધારે જોવા મળે છે મિત્રો આ જમીનમાં ભેજ સંગ્રહ કરવાની શક્તિ ઘણી વધારે છે ભેજ સંગ્રહ એટલે શું મિત્રો એક રેતીનો ઢગલો કરી અને એક કાળી માટીનો ઢગલો કરો બેમાં એક એક ગ્લાસ પાણી રેડો પછી એક કલાક પછી કે અડધી કલાક પછી જોવો રેતીમાં પાણી સુકાઈ જશે ભેજ સંગ્રહ શક્તિ જોવા મળતી નથી મિત્રો કાળી જમીન છે એમાં પાણી ભીનું તમને જોવા મળશે તો આના ઉપરથી કહી શકાય કે કાળી જમીનમાં પાણી સંગ્રહ કરવાની એટલે કે ભેજ ધારણ શક્તિ વધારે જોવા મળે છે જ્યારે ભેજ સુકાઈ જાય મિત્રો યાદ રાખજો કાળી જમીનનો એક જોઈએ તો ભેજ સુકાઈ જાય ને ત્યારે એ ફાડો તથા તિરાડો પડી જાય અહીં તમને બતાવ્યું છે કાળી જમીન ભેજ સુકાઈ ગયો એટલે કેવી બની ગઈ તિરાડ આમ તરડા પડી જાય તવડા પડી જાય છે તિરાડો પડી જાય છે કાળી જમીનમાં એ જોવા મળે છે મિત્રો બીજું એક કાળી જમીન ને કપાસની જમીન પણ ઓળખવામાં આવે છે પરીક્ષા એવો પ્રશ્ન પૂછે કે કપાસની જમીન વિશે માહિતી આપો તો આપણે કાળી જમીન વિશે માહિતી લખવાની રહેશે આ પ્રકારની જમીનમાં કપાસ અળસી સરસવ સરસવનું તેલ આવે ને મિત્રો એ મગફળી એટલે શિંગ શીંગ તેલ તમાકુ અડદ જેવા કઠોળ વર્ગના પાકો લેવામાં અડદ મગ મઠ તુવેર આ બધા અડદ વગર કઠોળ વર્ગના પાક કહેવાય એ બધા પાકો કાળી જમીનમાં લેવામાં આવે છે મિત્રો અહીં કપાસ પહેલું આપ્યું છે કારણ કે કાળી જમીનને કપાસની જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે કપાસના પાકને વિશેષ અનુકૂળ હોવાથી આ જમીને કપાસની જમીન તરીકે પણ ઓળખાય છે યાદ રાખજો હજી કહું કે કાળી જમીનમાં વિશેષ પાક કપાસનો લેવાય છે આથી તેને કપાસની જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે મિત્રો ત્યાર પછી લેટેરાઈટ જમીન કે પડખાઉ જમીન

લેટિન ભાષાના શબ્દ લેટર એટલે કે ઈટ પરથી પડ્યું છે લેટેરાઈટ જમીન લેટિન શબ્દ છે લેટિન ભાષાનો શબ્દ છે અને લે લેટરનો અર્થ એવો થાય કે ઈટ ઈટ પ્રકારની જમીન છે એટલે એને લેટેરાઇટ જમીન કહેવામાં આવે છે અને ઈટનો કલર કેવો છે તો કે લાલ તેનો લાલ રંગ હોલ ઓક્સાઇડને કારણે હોય છે લો ઓક્સાઇડ મિત્રો લો ઓક્સાઇડને કારણે એનો લાલ રંગ જોવા મળે છે કોનો લેટેરાઇટ જમીન અથવા પડખાવ જમીનનો લો ઓક્સાઇડને કારણે તે લાલ રંગની જોવા મળે છે આ જમીન ભીની થાય ત્યારે મિત્રો યાદ રાખજો લાલ ખાસ કરીને લેટરાઈટ જમીન છે એ ભીની થાય એટલે કે વરસાદ પડે ત્યારે માખણ જેવી મુલાયમ અને ભીની થાય એટલે એકદમ કુણી માખણ મુલાયમ જેવી જોવા મળે છે સુકાઈ જાય ત્યારે સખત સખત નો મતલબ થાય એકદમ કઠણ બની જાય છે સૂકી અને ભેજવાળી આબોહવામાં પરિવર્તનથી એને સિલિકામય પદાર્થના નિવારણથી તેનું નિર્માણ નિર્માણ થયું છે સિલિકામય પદાર્થથી તેનું નિર્માણ કરવામાં આવ્યું છે મિત્રો ભારતીય દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશમાં ઉચ્ચાણવાળા ભાગોમાં વિકસિત થયેલા જોવા મળે છે આ પ્રકારની જમીન મિત્રો યાદ રાખજો ભારતના દીપકલ્પીય ઉચ્ચ પ્રદેશો છે જ્યાં મોટા ભાગના વિકસિત પ્રદેશો છે જ્યાં આ પ્રકારની જમીન જોવા મળે છે આ પ્રકારની જમીનમાં મુખ્યત્વે લોહતત્વ પોટાશ એલ્યુમિનિયમનું પ્રમાણ વધારે જોવા મળે છે લેટેરાઇટ અથવા પડખાવ જમીનની અંદર મિત્રો મુખ્યત્વે લોહતત્વ પોટાશ એલ્યુમિનિયમનું પ્રમાણ સૌથી વધારે જોવા મળે છે આ જમીન ઓછી ફળદ્રુપ છે કંઈ લેટેરાઈટ અથવા પડખાવ જમીન લેટેરાઇટ અથવા પડખાવ જમીન ઓછી ફળદ્રુપ છે પણ તેમાં ખાતરો નાખીને યુરિયા ડીએપી એમોનિયા કુદરતી ખાતર એટલે કે સાણિયું ખાતર આ બધા ખાતરો નાખીને આપણે કપાસ ડાંગર રાગી એક પ્રકારનું અનાજ છે શેરડી ચણા કોફી કાજુ આ વગેરે પાકો લેવામાં આવે છે કાજુનો પાક પણ ખાસ પ્રકારની પ્રકારની લેટેરાઇટ અથવા પડખાવ જમીનમાં લેવામાં આવે છે મિત્રો આ જમીનને પડખાવ જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે મિત્રો યાદ રાખજો લેટેરાઇટ જમીનને બીજા કયા નામથી પડખાવ જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે ત્યાર પછી એક પ્રકાર જોઈએ રણ પ્રકારની જમીન મિત્રો આપણે બે પ્રકારના રણ પ્રકારની જમીન જોઈ એક રાજસ્થાનની અંદર આવેલું રણ છે એ આખું રેતી વાળું રણ અને આપણા ગુજરાતનું કચ્છનું રણ છે એ આખો ખારા પાટ વાળું રણ છે આવા બે પ્રકારનો અને રણ એટલે કોને કહેવાય કે જે જમીન ઉપર વૃક્ષો ઉજ્જડ હોય વૃક્ષોથી ઉજ્જડ ઉજ્જડ એટલે જ્યાં વૃક્ષો ન જોવા મળે અને લાંબો ખાલો પટ જમીનનો પડ્યો હોય એને મિત્રો આપણે રણ તરીકે ઓળખીએ છીએ વાતાવરણ એકદમ સૂકું જોવા મળે છે પાણી બહુ ઓછું જોવા મળે છે એવા ઉજ્જળ વિસ્તારને આપણે રણ તરીકે ઓળખીએ છીએ હવે એવા પ્રકારની જમીનની વાત કરીએ અહીંયા મિત્રો જે આપણને બતાવ્યો છે ચિત્રની અંદર એ આપણા કચ્છના રણની વાત છે તમે જુઓ આમાં રહેતી નથી પણ એકદમ ઉજ્જડ પ્રકારની જમીન વિસ્તાર છે આ જમીન સૂકી અને સૂકી એટલે અમુક ટકા પાણીની વ્યવસ્થા હોય એવી આબોવાળી પરિસ્થિતિમાં જોવા મળે છે આ ખાસ કરીને કચ્છના રણની જમીન છે એટલે આમાં સૂકીને સૂકી ખાસ કરીને બહુ સૂકી વાતાવરણ અથવા થોડુંક ભેજવાળું વાતાવરણ આ પ્રકારની જમીનમાં પરિસ્થિતિ આબોહવાની જોવા મળે છે તદુપરાંત મિત્રો આ જમીન રેતાળ અથવા ઓછી ફળદ્રુપતા હોય છે આ જમીનમાં રેતાળ રેતીનું પ્રમાણ અને ઓછી ફળદ્રુપતા જોવા મળે છે કારણ કે રેતીની અંદર પાણીનો સંગ્રહ થઈ શકતો નથી અને વ્યવસ્થિત પાક પણ સોળ વ્યવસ્થિત મૂળ ન મૂકી શકે એટલે વ્યવસ્થિત સોડ પણ થઈ શકતો નથી તેના દ્રવ્યો ક્ષારનું પ્રમાણ વધારે છે મિત્રો યાદ રાખજો રણ પ્રકારની જમીનમાં ક્ષારનું પ્રમાણ વધારે જોવા મળે છે આ પ્રકારની જમીન કયા વિસ્તારોમાં રાજસ્થાન હરિયાણા દક્ષિણ પંજાબના કેટલાક વિસ્તારોમાં જોવા મળે છે રાજસ્થાન હરિયાણા અને દક્ષિણ પંજાબના કેટલાક વિસ્તારોમાં આ પ્રકારની એટલે કે રણ પ્રકારની જમીન મિત્રો જોવા મળે છે ગુજરાતમાં પણ આ પ્રકારની જમીન કચ્છ અથવા ઉત્તર ગુજરાત અથવા સૌરાષ્ટ્રના કેટલાક ભાગોની અંદર અથવા કેટલાક વિસ્તારોની અંદર રણ પ્રકારની જમીન જોવા મળે છે હવે મિત્રો આ જમીનની અંદર સિંચાઈની સુવિધાઓથી એટલે સિંચાઈ એટલે શું પાણીની સુવિધાઓથી પિયતની સુવિધાઓથી ટપક સિંચાઈ પદ્ધતિ હોય ફુવારા પદ્ધતિ હોય ધોરિયા પદ્ધતિ હોય કેનાલ પદ્ધતિ હોય આવી સિંચાઈ ખેતીની અંદર પાણીની વ્યવસ્થાથી સુવિધાઓથી તેમાં બાજરી જુવાર જેવા પાકો કઈ રણ પ્રકારની જમીનમાં મિત્રો લઈ શકાય છે તદ ઉપરાંત પર્વતીય જમીન વિશે વાત કરીએ પર્વત એટલે ડુંગરાળ વાળી જમીન ટેકરાવાળી જમીન ઊંચા પર્વતવાળી જમીન વિશે વાત કરીએ મિત્રો અહીંયા આપણને ચિત્રની અંદર જો ઊંચા ઊંસા ટેકરાઓ બતાવ્યા છે આ જમીન હિમાલય ખીણો અને ઢોળાવના ક્ષેત્રમાં હિમાલયની ખીણ પ્રદેશ અને ઢોળાવ એટલે કે ઢાળવાળા પ્રદેશની અંદર મિત્રો લગભગ જમીનના લેવલથી સત્યાવીસો મીટરથી લઈ ત્રણ હજાર મીટર સુધી ઉપર જોવા મળે છે આ પ્રકારની જમીન સત્યાવીસોથી લઈને ત્રણ હજાર જમીન લેવલથી ઊંચાઈથી જોવા મળે છે તેનું સ્તર મિત્રો ઉપર જતા આ જમીનનું સ્તર કેવું થશે એકદમ પાતળું અને અપરિપક્વ વરસાદ પડે એટલે ધોવાણનો પ્રશ્ન પણ જોવા મળે પરિપક્વ એટલે કણ એકબીજાથી એકદમ જકડીને જોવા મળતા નથી આ કઈ જગ્યાએ જોવા મળે પર્વતીય જમીન તો મિત્રો જોવા એના સ્થળના નામ છે અસમ દાર્જિલિંગ ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ અને કાશ્મીરના આ પ્રકારની જમીન જોવા મળે છે મિત્રો હિમાલયના સામાન્ય ઉચ્ચાણવાળા ભાગોમાં કયા કયા વૃક્ષો થાય છે દેવદાર ચીડ પાણી વૃક્ષો વિસ્તારોમાં આ પ્રકારની જમીનમાં જોવા મળે છે પર્વતીય જમીનમાં દેવદાર પાણીના વૃક્ષો ખાસ કરીને જોવા મળે છે મિત્રો જંગલ પ્રકારની જમીન ત્યાર પછી છેલ્લો લગભગ મારા ખ્યાલ મુજબ પોઈન્ટ છે જોઈએ જંગલ પ્રકારની જમીનની અંદર વાત કરીએ આ પ્રકારની જમીન હિમાલયના શંકુદ્રુમ જંગલો ત્રણ હજાર મીટર ઊંચાઈથી એકત્રીસો મીટર ઊંચાઈ વચ્ચે તથા સહ્યાદ્રી પર્વત પૂર્વઘાટ અને મધ્ય હિમાલયના તરાઈ ક્ષેત્રોમાં આ પ્રકારની જમીન જોવા મળે છે મિત્રો જંગલ પ્રકારની જમીન શંકુદ્રુમ તમે જો આ વૃક્ષો અહીં તમને બતાય છે એની ઉપર જતા ટોચનો ભાગ હેઠે એની ડાળીઓ નમેલી શંકુ જેમાં શંકુ આકારના વૃક્ષો છે જો ઉપરથી નીચે ભાગ એના ડાળીઓ છે જમીન બાજુ નમેલી જોવા મળે છે આમ ચારે બાજુ ફેલાયેલી નહીં કારણ કે બરફ પડે બરફ ત્યાંથી ઢસડાઈ નીચે આવી જાય એ માટે આ ખાસ કરીને શંકુ ધ્રુમ પ્રકારની વનસ્પતિ જોવા મળે છે વૃક્ષોના ખરેલા પાંદડાથી ભૂસપાટી એટલે કે જમીન સપાટી ઢકાયેલી રહે છે વૃક્ષોના પાંદડા જમીન ઉપર પડે અને આખી જમીન પાંદડાથી ડટાયેલી જોવા મળે છે અને તે પાંદડા શું થાય છે સડવાથી સડવું એટલે એમાં જમીન સાથે ભળી જાય અને સેન્દ્રીય પદાર્થનું પ્રમાણ વધારાથી જમીનનો ઉપરનો ભાગ કારણ કે એ રોજે પાંદડાઓ ખરે અને જમીન ઉપર પડ્યા રહે અને જમીન સાથેના જે વિઘટનને કારણે ભળવાની પ્રક્રિયાને કારણે આખી જમીનની અંદર પાંદડા ભળી જાય છે અને એ ઉપરનું આખું સ્તર છે એ જમીનનો ઉપરનો ભાગ છે એ આખો કાળા કલરનો બની જાય છે જેને લીધે તળ જમીનના તળને નીચે તરફ જઈએ ને તો એ ભૂરા રંગની જોવા મળે છે અથવા લાલ રંગની જોવા મળે છે મિત્રો ઉપર કેવા પ્રકારની જમીન જોવા મળે કાળા રંગની હું કામ કે આ પાંદડા છે કચરો છે એ સડવાને કારણે ઉપર કાળા રંગની જમીનની કાળા રંગથી નીચે જેમ જઈએ એમાં ખાસ કરીને ભૂખરા રંગ અથવા લાલ રંગની જમીનો ખાસ જોવા મળે છે આ પ્રકારની જમીન એટલે કે જંગલ પ્રકારની જમીનમાં ચા કોફી તેજાના ઉપરાંત ચાય ઊગે છે કોફી ઉગે છે તેજાના એટલે કે મરી મસાલાના પાકો તદ ઉપરાંત ઘઉં મકાઈ જવ ડાંગર વગેરે પાકો લેવાય છે આ બધા પાકોનો ઉપયોગ કરવામાં આવે છે મિત્રો આ જમીન અત્યંત મર્યાદિત ક્ષેત્રમાં છે યાદ રાખજો કઈ જમીન જંગલ પ્રકારની જમીન બહુ ઓછી ઓછી વિસ્તારમાં જોવા મળે છે એટલે આ પ્રકારની જમીન છે એ ખાસ કરીને ઓછી માત્રામાં જોવા મળે છે મિત્રો ત્યાર પછી મિત્રો દલદલ કે પીઠ પ્રકારની જમીન મિત્રો દલદલ અથવા પીઠ પ્રકારની જમીન આપણે વિશે વાત કરીએ તો કાદવવાળી જમીન જેને આપણે કહીએ એને દલદલ અથવા પીઠ ભીની જમીન ભીની ભેજવાળી માટી ભીની માટી દરિયા કિનારે અથવા નદી કિનારે પાણી ભરાઈ ગયા પછી સુકાઈને જે જમીન કાદવવાળી હોય એ જમીને દલદલીય અથવા પીટ પ્રકારની જમીન તરીકે ઓળખવામાં આવે છે જુઓ આ પ્રકારની જમીન ભેજવાળા વિસ્તારોમાં જૈવિક પદાર્થોના સંચયથી એટલે કે સંગ્રહથી વિકસે છે મિત્રો યાદ રાખજો દલદલ અથવા પીઠ પ્રકારની જમીન કેવી પદાર્થના સંચય એટલે કે સંગ્રહ કરવાથી વિકસેલી જોવા મળે છે આ જમીન વર્ષા ઋતુ દરમિયાન આ જમીન પાણીમાં ડૂબેલી રહે છે વર્ષા ઋતુ દરમિયાન આ જમીન ઉપર પાણી ફરી વળે છે પાણીથી ભરાઈ જાય છે વાળો ભાગ છે એટલે આખી જમીન પાણીથી ભરાયેલી જોવા મળે છે વર્ષા ઋતુ એટલે કે ચોમાસાની ઋતુમાં વરસાદ પડવાને કારણે આ જમીન વિસ્તાર મોટા ભાગના પાણીમાં ડૂબી જાય છે પાણી ઓસરતા તેમાં ડાંગરની ખેતી પાણી ઓસરવું એટલે શું પાણી ઉતરતા પાણી સુકાવાથી ઓસરવું એટલે પાણી સુકાવવું જ્યારે આ જમીન ઉપર પાણી ફરી વળે છે અને મિત્રો અમુક સમય પછી માનો કે પાણી ઓસરવું એટલે કે પાણી ઉતરવાનું અથવા પાણી સુકાવાથી જ્યારે પાણી સુકાઈ જાય છે ત્યારે એ જમીન ઉપર ડાંગરની ખેતી કરવામાં આવે છે દાખલા તરીકે મોટું તળાવ હોય વરસાદને કારણે આખું તળાવ ભરાય જાય એટલે આજુબાજુના ખેતરો એમાં ડૂબી જાય પછી ધીમે 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 પાણી ઓસરે એટલે કે ઉતરે અથવા સુકાય ત્યારે એ પાણીની જે દટાયેલી જમીન છે એ સૂકી પડે છે અને પછી એ જમીન ઉપર માનો કે ઘઉં સોરી ડાંગરનો પાક વાવવામાં આવે છે આ જમીનમાં જૈવિક પદાર્થો અને શારનો બહુલકતા તથા ફોસ્ફેટ અને પોટાશની અલ્પ માત્રા જોવા મળશે આ જમીનમાં જૈવિક પદાર્થ એટલે કે સડેલો પદાર્થ અને ક્ષારની માત્રા સૌથી વધારે જોવા મળે છે દલદલી અથવા પેટ પ્રકારની મિત્રો ફોસ્ફેટ અને પોટાશની અલ્પ અલ્પ માત્રા એટલે કે બહુ ઓછી માત્રામાં અલ્પ માત્રા એટલે કે ઓછી માત્રામાં જોવા મળે છે કયા બે તત્વ ફોસ્ફેટ અને પોટાશ જૈવિક તત્વ પદાર્થ અને ક્ષાર પદાર્થ વધારે જોવા મળે છે મિત્રો આ રીતે આવી જમીનમાં કઈ કઈ વિસ્તારોમાં જોવા મળે છે જંગલ પ્રકારની જમીન આ દસોરી દલદલીય પ્રકારની જમીન ઓડિશા પશ્ચિમ બંગાળ તમિલનાડુના કિનારાના ભાગો ઉત્તર બિહારોના મધ્ય ભાગ ઉત્તરાખંડના અલમોડા જિલ્લામાં આ પ્રકારની જમીન જોવા મળે છે મિત્રો આ જમીનનું ક્ષેત્ર પણ અત્યંત મર્યાદિત વ્યાપ ધરાવે છે આ અત્યંત મર્યાદિત એટલે બહુ ઓછા પ્રમા પ્રકારમાં જમીન આ જમીન જોવા મળે છે મિત્રો યાદ રાખજો અહીંયા મિત્રો આપણે આઠ પ્રકાર જમીનના જોયા અને વિગતવાર સમજ્યા મિત્રો આ પ્રશ્ન આપણને પરીક્ષાની અંદર એ પૂછાય છે તો મિત્રો ઉપર જે પ્રમાણે મેં સમજાવ્યો છે એ પણ મારે લખવાનો રહેશે અસ્તુ જય હિન્દ જય ભારત